આગળ વાત રાજકોટની કરીએ. રાજકોટમાં આધાર કેન્દ્ર પર લાંબી કતારો જોવા મળી રહી છે. મનપા વિસ્તારમાં એકમાત્ર આધાર સેન્ટર છે. આધાર કાર્ડ કઢાવવા માટે લોકોની લાંબી કતારો છે. બાળકો સાથે મહિલાઓ લાંબી કતારોમાં ઉભા રહ્યા છે, ત્યારે અન્ય ઓપરેટરને પણ સસ્પેન્ડ કરવામાં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. રાજકોટના આધાર કાર્ડ કેન્દ્ર પર સુધારા વધારા અને નવા કાર્ડ કરાવવા માટે ખૂબ જ લાંબી કતારો નજરે પડી રહી છે, ત્યારે દિવાળી પહેલા આધાર કાર્ડના ઓપરેટરને સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું અને હવે બહુ જ ઓછા ઓપરેટર હોવાના કારણે તેને સતત રિજેક્શનને પગલે લાંબી કતારો જોવા મળી રહી છે. વહેલી સવારથી જ એટલે કે સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી આધાર કાર્ડ કેન્દ્ર પર લોકો આવી રહ્યા છે અને લાંબી લાંબી કતારો અહીંયા જોવા મળી રહી છે. નાના બાળકો હોય કે પછી મહિલાઓ હોય, આધાર કાર્ડ કઢાવવા માટે લાંબી કતારોમાં જોડાયેલા નજરે પડી રહ્યા છે. રાજકોટની અંદર આધાર કાર્ડની અંદર સુધારા વધારા કરવા અને નવા બનાવવા માટે લોકોની લાંબી લાંબી કતારો આધાર કાર્ડના કેન્દ્રોની અંદર લાગી છે. દિવાળી આસપાસ 21 જેટલા ઓપરેટરોને અલગ અલગ કારણોથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેના કારણે હવે રાજકોટ મહાપાલિકાનું આ એકમાત્ર આધાર કાર્ડ કેન્દ્ર છે કે જ્યાં મોટા પ્રમાણની અંદર લોકોને આધાર કાર્ડની અંદર સુધારા વધારા અને નવા કામ માટે આવવું પડે છે. વહેલી સવારથી લગભગ 7 વાગ્યાથી આ લાઈનો લાગી હોય છે. નાના નાના બાળકોથી લઈને મોટેરા સુધી તમામ પોતાના આધાર કાર્ડ માટે આવે છે. અહીંયા શું કહેશો તમે, ક્યારથી આવેલા? સવારે 9 વાગ્યાથી અહીંયા આવેલો છું. શાના માટે આવેલા છો? મારી ડોટર માટે, એનું આધાર કાર્ડમાં કરેક્શન કરવા માટે આવેલો છું. કરેક્શન કેમ કરાવવું પડે છે? ઓકે, એની અંદર છે ને એનું ખાલી નામ જ આવેલું હતું, તો અત્યારે રિક્વાયરમેન્ટ એવી છે કે અંદર એનું ફાધરનું નામ પણ હોવું જરૂરી છે. એટલે બિલકુલ, તો જે પ્રકારે લોકો છે, પાજી તમે પણ આવ્યા છો, શાના માટે આવ્યા છો? હું 4 મહિના પહેલા આવ્યો હતો આધાર કાર્ડ કરાવવા, પણ આ બધું આવ્યું, આજે સુધી આધાર કાર્ડ નથી આવ્યું, પછી એને લાઈનમાં લાગ્યું સવારથી. રિજેક્શન પણ વારંવાર થતું હશે? રિજેક્શન થઈ ગયું, ઓનલાઈનમાં બહાર ચેક કરાવ્યું, પણ આજે સુધી થયું નહીં કાંઈ. આધાર કાર્ડ ની અંદર સમસ્યાઓ આ પારાવાર છે અને તેના કારણે લોકોને હેરાન થવું પડે છે. સૌથી વધારે કારણ રિજેક્શન નું છે, કારણ કે જે લોકો આધાર કાર્ડ ની અંદર સુધારા કરવા માટે આવતા હોય છે અથવા તો નવું બનાવવા માટે આવતા હોય છે, ખાસ કરીને બાળકોના આધાર કાર્ડમાં આવતા લોકો છે, અરજદારો છે, એમને પારાવાર સમસ્યા થાય છે. સૌથી મોટા રિજેક્શનના કારણના કારણે અહીંયા આધાર કાર્ડનું જે કેન્દ્ર છે તેની અંદર ઓપરેટરો છે તેમને પણ ખાસી મુશ્કેલી પડે છે. ઘણી વખત આધાર કાર્ડની અંદર જે ફિંગરપ્રિન્ટ્સ લેવાના હોય છે એ આવતા નથી. મોટા પ્રમાણની અંદર બાળકો છે તેમને લઈને અહીંયા વાલીઓ અરજદારો આવેલા છે અને તેઓ પોતાના આધાર કાર્ડ માટે અહીંયા કલાકો સુધી બેસી રહે છે. દિવાળી બાદની આ પરિસ્થિતિ રાજકોટની અંદર છે અને અન્ય સુધારો થવાનું હજુ સુધી કોઈ નામ નથી આવતું. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ.